તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તાજેતરમાં પાંચ રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણી યોજાણી હતી તેમાં મિત્રો છે પાંચ રાજ્યોમાં નવા મુખ્યમંત્રીઓ છે બન્યા છે તો આ વિડીયોમાં છે પાંચ નવા જે મુખ્યમંત્રી બન્યા છે તે વિશે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવર્ષ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં રાજસ્થાન જે રાજ્ય છે તેના નવા મુખ્યમંત્રી તરીકે છે તે કોણે શપથ લીધા છે તો મિત્રો અહીં રાજસ્થાન રાજ્યમાં છે નવા જે મુખ્યમંત્રી કોણ બન્યું છે તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ જવાબ આવશે ભજનલાલ શર્મા છે મિત્રો તેઓ રાજસ્થાન રાજ્યના તેઓ નવા મુખ્યમંત્રી બન્યા છે મિત્રો રાજસ્થાન રાજ્ય વિશે બીજી માહિતી આપણે જોઈએ તો મિત્રો ભજનલાલ શર્મા છે તે ભારતીય જનતા પાર્ટીના નેતા છે જે મિત્રો છે રાજસ્થાન રાજ્યના તેઓ મુખ્યમંત્રી બન્યા છે રાજસ્થાન રાજ્ય વિશે વાત કરીએ તો તેની રચના છે ત્રીસ માર્ચ ઓગણીસો ને ઓગણપચાસમાં છે તે રાજસ્થાન રાજ્યની રચના થઈ હતી રાજધાની મિત્રો રાજસ્થાન રાજ્યની જયપુર રહેલી છે ત્યારબાદ છે લોકસભાની બેઠકની વાત કરીએ તો પચીસ લોકસભાની દસ જેટલી રાજ્યસભાની છે અને વિધાનસભાની બસો બેઠક રહેલી છે રાજ્યપાલની વાત કરીએ તો વર્તમાન સમયમાં છે રાજ્યપાલના પદ ઉપર છે કલરાજ મિશ્રા છે તેઓ રહેલા છે અહીં મિત્રો તમે ભોજન ભજનલાલ શર્માની છે તે તસવીર પણ જોઈ શકો છો ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં મધ્યપ્રદેશ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે છે કોણે શપથ લીધા છે તો મિત્રો મધ્યપ્રદેશ રાજ્યમાં છે તે હાલમાં કોણ નવા મુખ્યમંત્રી બન્યા છે તેમાં ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે મોહન યાદવ છે મિત્રો તેઓ મધ્યપ્રદેશ રાજ્યના છે નવા મુખ્યમંત્રી બન્યા છે ત્યારબાદ આપણે મોહન યાદવ વિશે વાત કરીએ તો મોહન યાદવ છે મિત્રો ભારતીય જનતા પાર્ટીના નેતા છે બાજુમાં તમે છે મોહન યાદવની છે તસવીર પણ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો મધ્યપ્રદેશ રાજ્ય વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશ રાજ્યની રચના એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનમાં છે તે થઈ હતી રાજધાનીની વાત કરીએ તો મધ્યપ્રદેશ રાજ્યની રાજધાની ભોપાલ રહેલી છે ત્યારબાદ લોકસભાની બેઠકોની વાત કરીએ તો ઓગણત્રીસ જેટલી લોકસભાની બેઠક છે રાજ્યસભાની બેઠકની વાત કરીએ તો અગિયાર જેટલી રાજ્યસભાની બેઠક છે અને વિધાનસભાની બેઠકની વાત કરીએ તો બસો ને ત્રીસ જેટલી છે વિધાનસભાની બેઠકો રહેલી છે રાજ્યપાલની વાત કરીએ તો વર્તમાન સમયમાં છે રાજ્ય મધ્યપ્રદેશ રાજ્યના રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલ છે તેઓ મધ્યપ્રદેશ રાજ્યના રાજ્યપાલ પદ ઉપર રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ છત્તીસગઢ રાજ્યના નવા મુખ્યમંત્રી છે તરીકે કોણે શપથ લીધા છે તો મિત્રો અહીં ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે વિષ્ણુદેવ સાય છે તેઓ મિત્રો છત્તીસગઢ છત્તીસગઢ રાજ્યના તેઓ નવા મુખ્યમંત્રી બન્યા છે ત્યારબાદ મિત્રો છત્તીસગઢ રાજ્ય વિશે વાત કરીએ તો મિત્રો વિષ્ણુદેવ સાઈ ભારતીય જનતા પાર્ટીના તેઓ નેતા છે અને તેઓ નવા રાજ્ય મુખ્યમંત્રી છે તે છત્તીસગઢ રાજ્યના બન્યા છે બાજુમાં તેની તસવીર જોઈ શકો છો તમે ઉપરાંત મિત્રો છત્તીસગઢ રાજ્ય વિશે આપણે વાત કરીએ તો છત્તીસગઢ રાજ્યની રચના એક નવેમ્બર બે હજારમાં છે તેની રચના થઈ હતી રાજધાનીની વાત કરીએ તો છત્તીસગઢની રાજધાની નયા રાયપુર રહેલી છે ત્યારબાદ વિધાનસભાની બેઠકની વાત કરીએ તો નેવું જેટલી વિધાનસભાની બેઠકો આવેલી છે લોકસભાની બેઠકોની વાત કરીએ તો અગિયાર જેટલી લોકસભાની બેઠકો છે અને રાજ્યસભાની બેઠકની વાત કરીએ તો પાંચ જેટલી રાજ્યસભાની બેઠકો આવેલી છે રાજ્યપાલની વાત કરીએ તો વર્તમાન સમયમાં છે તે છત્તીસગઢના રાજ્યપાલ છે વિશ્વ વિષ્ણુ વિશ્વભૂષણ હરિચંદન છે તેઓ વર્તમાન સમયમાં છે રાજ્યપાલના પદ ઉપર રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં જ તેલંગાણા જે રાજ્ય છે તેના નવા મુખ્યમંત્રી તરીકે છે કોણે શપથ લીધા છે તો મિત્રો તેલંગાણા રાજ્યમાં છે નવા મુખ્યમંત્રી બન્યા છે અને જે વર્તમાન સમયમાં જે મુખ્યમંત્રી હતા તે હવે બદલી ગયા છે અને નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી જવાબ આવશે રેવંત રેડ્ડી મિત્રો છે તે નવા મુખ્યમંત્રી છે તેલંગાણા રાજ્યના બન્યા છે મિત્રો તેલંગાણા રાજ્ય છે છેલ્લું રાજ્ય આપણું બન્યું હતું અને તેલંગાણા રાજ્યના આ રેવંત રેડ્ડી છે તે બીજા નંબરના છે તે મુખ્યમંત્રી બન્યા છે ત્યારબાદ મિત્રો આપણે તેલંગાણા રાજ્ય વિશે પણ વાત કરી લઈએ તો રેવંત રેડ્ડી મિત્રો કોંગ્રેસ પાર્ટીના છે બાજુમાં તમે તસવીર જોઈ શકો છો જેવો છે તેલંગાણા રાજ્યના બીજા નંબરના તેઓ મુખ્યમંત્રી બન્યા છે મિત્રો તેલંગાણા રાજ્ય વિશે વાત કરીએ તો આપણે બે જૂન બે હજાર ચૌદના રોજ છે તે તેલંગણા રાજ્યની છે રચના કરવામાં આવી છે તેલંગાણાની રાજધાની જોઈએ તો હૈદરાબાદ છે તેલંગાણાની રાજધાની રહેલી છે બેઠકોની વાત કરીએ તો લોકસભાની બેઠક સત્તર જેટલી આવેલી છે રાજ્યસભાની છે તે બેઠક સાત જેટલી આવેલી છે અને વિધાનસભાની બેઠકની વાત કરીએ તો એકસો ને ઓગણીસ જેટલી વિધાનસભાની બેઠકો આવેલી છે રાજ્યપાલની આપણે વાત કરીએ તમિલી સાઈ સુંદર રાજન છે તે રાજ્યપાલના પદ ઉપર છે અત્યારે જે તેલંગાણા રાજ્યમાં રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ મિઝોરમ જે રાજ્ય છે તેના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે તો મિઝોરમ રાજ્યમાં મિત્રો છે તે કોણ નવા મુખ્યમંત્રી બન્યા છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે લાલ દહુમા છે તેઓ મિઝોરમ રાજ્યના નવા મુખ્યમંત્રીના પદ ઉપર આવ્યા છે નવા મુખ્યમંત્રી તેઓ બન્યા છે તો મિત્રો હવે આપણે મિઝોરમ રાજ્ય વિશે પણ જાણી લઈએ તો મિઝોરમ રાજ્ય વિશે જાણતા પહેલાં લાલ દુહોમાં છે મિત્રો જે જેડ એટલે કે ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ જે ત્યાંની મિઝોરમની પાર્ટી છે તેના નેતા છે મિત્રો અહીં રહેલા છે લાલ દહુમાં જ અહીં તમે તેની તસવીર પણ જોઈ શકો છો તે ઝોરમ પીપલ્સ મુવમેન્ટ પાર્ટીના નેતા છે મિઝોરમ રાજ્યની રચનાની વાત કરીએ તો વીસ ફેબ્રુઆરી ઓગણીસો ને સત્યાસીમાં છે મિઝોરમ રાજ્યની છે રચના થઈ હતી રાજધાનીની વાત કરીએ તો મિઝોરમ રાજ્યની રાજધાની આઈજોલ રહેલી છે જે મિઝોરમની રાજધાની છે ત્યારબાદ લોકસભાની બેઠકની વાત કરીએ તો એક લોકસભાની અને એક રાજ્યસભાની બેઠકો આવેલી છે અને વર્તમાન સમયમાં રાજ્યપાલની વાત કરીએ તો વર્તમાન સમયમાં મિઝોરમ જે રાજ્ય છે તેના રાજ્યપાલ તરીકે હરિબાબુ કુંભમ પતિ છે તેઓ રાજ્યપાલના પદ ઉપર રહેલા છે તો મિત્રો આ હતા તાજેતરમાં જે પાંચ નવા મુખ્યમંત્રી બન્યા છે તેના વિશેની માહિતી અને છે તેના રાજ્ય વિશેની માહિતી આપણે જોઈ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કર્યું ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો